હું વિમાણી ધર્મિષ્ઠા, મારી યુટ્યુબ ચેનલ જી મેન્ટોરમાં આપનું સ્વાગત છે. આજે આપણે ચેપ્ટર નંબર 9 વન અને વન્યજીવ સંસાધન તેમનો પાર્ટ 5 અને આજનો આપણો મુદ્દો છે વન્યજીવ સંરક્ષણ યોજના. આપણે આજે વન્યજીવ સંરક્ષણ યોજના વિશે વિસ્તૃત માહિતી મેળવવાની છે. કેટલાક પ્રાણીઓની પરિયોજનાની વાત અહીંયા કરેલી છે. હવે આ વન્યજીવોના સંરક્ષણ માટે કેટલીક જે ખાસ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે તો શું કામે, તો કે આ યોજનાઓ અંતર્ગત સંકટમાં આવી પડેલી પ્રજાતિઓ અને નજીકના ભવિષ્યમાં લુપ્ત થવાના ભય હોય અથવા લુપ્ત થવાનો ભય હોય એવી પ્રજાતિઓના સંરક્ષણ માટે કેટલીક ખાસ યોજનાઓ શરૂ કરવામાં આવી છે. એમાંની કેટલીક મહત્વની યોજનાઓનો આપણે ટૂંકમાં પરિચય મેળવીએ. એમાં પહેલી છે વાઘ પરિયોજના. પ્રશ્ન 2 ગુણના પ્રશ્નમાં યાદ રાખવાનો છે. દરેક યોજના પૂછાશે તો 2 ગુણના પ્રશ્ન સ્વરૂપે પૂછાશે. બધી યોજના એક સાથે ક્યારેય નહીં પૂછાય. 2 યોજના પણ લગભગ ક્યારે પૂછાતી નથી. કાં તો 1 માર્કનો શોર્ટ ક્વેશ્ચન અને કાં તો આખી 1 યોજના પૂછાય છે. વાઘ પરિયોજના પ્રશ્ન પૂછાય, વાઘ પરિયોજના વિશે લખો, તો 2 ગુણનો પ્રશ્ન છે. જે શોર્ટિંગ લીટીઓ આપી છે તો એ લીટી ટુ લીટી છે. શોર્ટ ક્વેશ્ચન યાદ રાખવાની કોશિશ કરજો અને પ્રશ્ન છે એની ખાસ નોંધ કરતા જાજો, જેના કારણે તમને શોર્ટ ક્વેશ્ચનની અંદર કોઈ પ્રશ્ન ઊભો થાય નહીં. તમને એમ હોય કે નવનીતમાંથી બેઠે બેઠા પ્રશ્ન મૂકે છે તો એવું નથી, બોર્ડની અંદર ફેરવીને પણ પ્રશ્ન પૂછવામાં આવે છે. તો પેલા આપણે જોઈએ વાઘ પરિયોજના. વાઘ પરિયોજનામાં આપણે પેલો મુદ્દાની વાત કરીશું. એક અંદાજ મુજબ 20મી સદીની શરૂઆતમાં ભારતના જંગલોમાં લગભગ 40,000 કરતા પણ વધારે વાઘ હોવાનો ઉલ્લેખ છે. 20મી સદીની શરૂઆત એટલે 1901 પછીની વાત કરી છે કે ત્યારે આપણા ભારતના જંગલોમાં મોટા ભાગના વિસ્તારની અંદર આવેલા જંગલોમાં 40,000 કરતા પણ વધારે વાઘ હતા. પરંતુ બીજા મુદ્દામાં જુઓ, અનિયંત્રિત ગેરકાયદેસર થતા શિકાર અને નિર્વનીકરણના પરિણામે વાઘના અસ્તિત્વ માટે બહુ મોટો ખતરો ઊભો થયો હતો. હવે ગેરકાયદેસર શિકાર પણ અનલિમિટેડ અને નિર્વનીકરણ એટલે જંગલનો વિનાશ, આ બે કારણોને કારણે વાઘની સંખ્યા છે એ અતિ ઘટવા લાગી અને એટલી હદે ઘટી ગઈ કે છેલ્લે એમની પ્રજાતિઓની સંખ્યા છે એ 1000માં પણ હતી નહીં. હવે અહીંયા 2 ગુણનો પ્રશ્ન યાદ રાખવાનો છે કે એક માર્કનો પ્રશ્ન યાદ રાખવાનો છે, વાઘ પરિયોજના શા માટે શરૂ કરવામાં આવી. પ્રશ્ન તમને એમ પૂછે તો તમારે 1 જ માર્કમાં એમનો જવાબ લખવાનો છે. અનિયંત્રિત ગેરકાયદેસર થતા શિકાર અને નિર્વનીકરણના પરિણામે વાઘના અસ્તિત્વ માટે બહુ મોટો ખતરો ઊભો થયો હતો એટલે વાઘ પરિયોજના શરૂ કરવામાં આવેલી છે. ત્યાર પછીનો મુદ્દો, તેથી તે સંજોગોમાં વાઘની પ્રજાતિને બચાવવાના હેતુથી સરકારે ઈસવીસન 1971માં વાઘ પરિયોજના એટલે કે પ્રોજેક્ટ ટાઈગર શરૂ કરી હતી. આ યોજના શરૂ કરી છે, પ્રોજેક્ટ ટાઈગરના નામથી પણ ઓળખાય છે. આ વાઘ પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી? 1 માર્કનો પ્રશ્ન, 1971. શું કામે? વાઘની પ્રજાતિને બચાવવાના હેતુથી. આ શોર્ટ ક્વેશ્ચન આઈએમપી શોર્ટ ક્વેશ્ચનમાં 1971 વાળો યાદ રાખવાનો છે. ત્યાર પછીનો મુદ્દો, આ પરિયોજના મુજબ વાઘના કુદરતી આવાસોને સુરક્ષિત રાખવા અને તેનું પર્યાવરણીય સંતુલન જાળવવા રાષ્ટ્રીય સ્તરેથી શ્રેણીબદ્ધ પગલાં લેવામાં આવ્યા છે. 1 માર્કનો પ્રશ્ન યાદ રાખશું. વાઘ પરિયોજના અન્વયે સી કામગીરી કરવામાં આવી. કામગીરી શબ્દ વાપરે ત્યારે યાદ રાખવાનું છે કે વાઘને પોતાનું કુદરતી આવાસ એટલે કે રહેઠાણ સુરક્ષિત રહે વાઘનું, તેને પર્યાવરણ એટલે કે એને શુદ્ધ પર્યાવરણ, ગુણવત્તાવાળું પર્યાવરણ એને મળે એ પર્યાવરણને જાળવવા માટે કેન્દ્ર લેવલે શ્રેણીબદ્ધ એટલે સંખ્યાબદ્ધ પગલાં લેવામાં આવ્યા છે. આટલી જ લીટી યાદ રાખવાની છે શોર્ટ ક્વેશ્ચનમાં. અત્યારે આપણા દેશની અંદર હાલમાં વાત કરીએ તો 44 જેટલા ક્ષેત્રો છે આ વાઘ પરિયોજના માટે કાર્યરત છે. તો 1 માર્કનો આઈએમપી શોર્ટ ક્વેશ્ચન, કેટલા ક્ષેત્ર હાલની અંદર કામ કરી રહ્યા છે તો યાદ રાખવાનું છે આપણે 44. શરૂઆતની અંદર જ્યારે એની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે 9 અભયારણ્ય કામ કરતા હતા. 2014ની અંદર વાઘની સંખ્યા 2226 જેટલી હતી, જે 2018ની અંદર અખિલ ભારતીય વાઘ રિપોર્ટ મુજબ 2967 થઈ ગઈ છે. આગળ આપણે વાત કરીશું, આટલું જાણવું ગમશે. અહીં આપણો વાઘ પરિયોજના વાળો મુદ્દો પૂર્ણ થાય છે. હવે આટલું જાણવું વાળો પ્રશ્ન છે તો આ ચેપ્ટરની અંદર હું એવું
ઈચ્છું છું કે તમારે એક બી આટલું જાણવાવાળા મુદ્દા છે એને ઇગ્નોર કરવાના નથી. યાદ રાખવાની કોશિશ કરવાની છે શોર્ટ ક્વેશ્ચનના સંદર્ભમાં. એ બે ગુણ કે મોટા પ્રશ્નમાં ક્યારેય નથી પૂછાતા, પણ શોર્ટ ક્વેશ્ચનમાં તમારે યાદ રાખવાના જ. એમાં આપણે જોયેલી દીપડો, દીપડા એ બિલાડી કુળનો છે, તો એક માર્કનો પ્રશ્ન. કયા કુળની પ્રજાતિ છે? તો એ બિલાડી કુળની પ્રજાતિ છે. સિંહ અને વાઘની તુલનામાં તેનું કદ નાનું છે. તેની વસ્તી સમગ્ર ભારતમાં જોવા મળે છે. સંપૂર્ણ કાળા રંગના પણ તે જોવા મળે છે. ગુજરાતના જંગલોમાં તે મોટી સંખ્યામાં છે. તે અવારનવાર માનવ વસ્તીમાં આવી ચડે છે. લોકો મોટે ભાગે જાણકારીના અભાવે તેને ચિત્તાના નામે પણ ઓળખે છે, કારણ કે દીપડો અને ચિત્તો બે દૂરથી તમે જુઓ તો તમને સરખા લાગે છે. ત્યાર પછીનો આપણો સેકન્ડ મુદ્દો છે હાથી પરિયોજના. હવે હાથી પરિયોજના 2019ની અંદર બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. પ્રશ્ન એમ પૂછાણો હતો કે ભારતમાં હાથી પરિયોજના શરૂ કરવામાં આવી, કારણ આપો. કારણના સંદર્ભમાં પૂછેલો છે. તો બે ગુણના પ્રશ્નમાં આપણે આખી હાથી પરિયોજના લખવાની છે. એમાંથી પણ તમને શોર્ટ ક્વેશ્ચન કહું છું, એની નોંધ કરતા જજો. ખાલી હાથી પરિયોજના કે તો પણ તમારે આખે આખો મુદ્દો લખવાનો છે. હવે એમાં આપણે જોઈ લઈએ એનો પહેલો મુદ્દો. 1992માં પ્રોજેક્ટનો આરંભ કરવામાં આવ્યો, એક માર્કનો આઈએમપી શોર્ટ ક્વેશ્ચન. હાથી પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી? તો કે 1992, અને એની શરૂઆત છે એ ઝારખંડ રાજ્યના સિંહભૂમિ જિલ્લામાં કરવામાં આવી હતી. ત્યાર પછીનો મુદ્દો છે એ શોર્ટ એક માર્કના પ્રશ્નમાં યાદ રાખવાનું છે. પ્રશ્ન એમ છે, હાથી પરિયોજના શરૂ કરવાનો મુખ્ય હેતુ શું છે? બરાબર, એનો મુખ્ય હેતુ શું છે? તો એનો મુખ્ય હેતુ છે હાથીઓને તેમના કુદરતી આવાસોમાં સંરક્ષણ આપવું અને તેમના કુદરતી નિવાસસ્થાનો અને તેમના સ્થળાંતરના માર્ગોનું સંરક્ષણ કરવું, એ હાથી પરિયોજનાનો મુખ્ય હેતુ છે. જો તમને હાથી પરિયોજના આખી કે તો આખું લખવાનું, પણ તમને ખાલી હેતુ એક જ માર્કની અંદર કીધું છે તો તમારા એક જ મુદ્દો લખવાનો થશે. શું યાદ રાખવાનું છે? તો કે કુદરતી આવાસ હાથીને મળી રહે, અથવા તો જે જંગલમાં એ રહે છે એ કુદરતી જંગલનું સંરક્ષણ થાય. સંરક્ષણ થશે એટલે હાથી પણ બચશે, કુદરતી એનો આવાસ પણ ટકી રહે, અને સ્થળાંતર એટલે કે હાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે ત્યારે જે માર્ગે જે જંગલમાંથી પસાર થાય છે એનું પણ સંરક્ષણ કરવું. શું કામે? તો કે માનવી અથવા તો કોઈ વાહનની અથડામણમાં એ મૃત્યુ ન પામે, એ હેતુથી. ત્યાર પછી મુદ્દો, હાલ દેશમાં હાથીઓ માટેના 26 જેટલા સંરક્ષિત ક્ષેત્રો કાર્ય કરે છે. હાલ એટલે 2016 સમથિંગ આવે છે મારા ખ્યાલ મુજબ. તો આપણે એક માર્કના પ્રશ્નમાં યાદ રાખવાનું છે, ઈસવી સન યાદ ન રહે તો કાંઈ નહીં. આપણે 26 ક્ષેત્ર હાલમાં કામ કરી રહ્યા છે જે હાથીઓ માટે કામ કરે છે, હાથીઓના સંરક્ષણ માટે કામ કરે છે. આ યોજનાના અમલીકરણ બાદ જંગલોમાં હાથીની સંખ્યામાં ઘણો બધો વધારો થયો છે. આ ઉપરાંત આ યોજના પાલતુ હાથીઓના પાલન પોષણ માટે પણ કામગીરી કરે છે. હવે આ હાથી છે એને દીર્ઘ આયુષ્ય મળે, એટલે કે લાંબુ આયુષ્ય મળે, માનવ અને હાથી વચ્ચે જે સંઘર્ષ થાય છે એને રોકવાનું કામ છે એ આ હાથી પરિયોજનાનું છે. ત્યાર પછી આટલું જાણવું ગમશે. ચિત્તો ભારતના જંગલોમાંથી સંપૂર્ણ નામશેષ થયેલ છે, એક માર્કનો શોર્ટ ક્વેશ્ચન, જે આગળ પણ આપણે વાત કરી ગયા છીએ આગળના વિડીયોમાં. હાલ તે કુદરતી આવાસમાં માત્ર આફ્રિકા ખંડમાં જ જોવા મળે છે. ભારતમાંથી તો સંપૂર્ણ નામશેષ થઈ ગયો છે, પણ હાલમાં એ કુદરતી જંગલોની અંદર ખાલી આફ્રિકા ખંડના જંગલોમાં જ જોવા મળે છે. ભારતમાં તે બંધનાવસ્થામાં જોવા મળે છે, એટલે કે ભારતમાં હવે જે ચિત્તો જ્યાં જોવા મળતો હશે એ પ્રાણી સંગ્રહાલયમાં જ હશે, જંગલોની અંદર ક્યાંય કુદરતી વાતાવરણમાં વિહરતો જોવા મળશે નહીં. જો હજુ સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો અને શેર કરો. ત્યાર પછી આપણી ત્રીજી પરિયોજના છે ગેંડા પરિયોજના. હવે ગેંડા પરિયોજના પ્રશ્ન છે બે ગુણનો પ્રશ્ન છે. વિડીયોને અંત સુધી જોશો એટલે છેલ્લે તમને આઈએમપી જે પરિયોજના વારંવાર પૂછાય છે એ તમને આઈએમપી કરાવીશ. ગેંડા પરિયોજનાની અંદર ગેંડા પરિયોજના વિશે લખો બે ગુણના પ્રશ્નના સંદર્ભમાં. આ પરિયોજના એક સિંગી ભારતીય ગેંડાના સંરક્ષણ માટે બનાવવામાં આવી. તો શોર્ટ ક્વેશ્ચન થાય કે એક સિંગી ગેંડા છે એ પરિયોજના
सेना माटे बनावामां आवेली छे, तो के गेंडा ने बचाववा माटे। बराबर, एक शिंगी भारतीय गेंडा ने संरक्षण माटे अथवा बचाववा माटे। भारत में मोटा भागना गेंडा असम राज्य में जोवा मळे छे। आ आईएमपी शोर्ट क्वेश्चन में याद राखवानुं छे के भारत में मोटा भागना एक सींगी गेंडा छे कई जगह जोवा मळे, तो असम नी अंदर आवेली ब्रह्मपुत्र नदी छे एना दलदलीय क्षेत्र एटले के कादव कीचड़ वाला क्षेत्र में जोवा मळे छे। आ उपरांत पश्चिम बंगाल ना सुंदर वन में पण ते जूज संख्या में जोवा मळे छे। जूज एटले ओछी संख्या में पश्चिम बंगाल ना सुंदरवन ना जंगल में जोवा मळे छे। त्यां पण गंगा नदी जाय छे, तो त्यां पण गंगा नदी ज्यां निकळती होय त्यां कादव कीचड़ वाळो विस्तार होय त्यां जोवा मळता होय, पण त्यां एनी संख्या घणी ओछी छे। भारत राइनो विजन 2020 नी व्यूहरचना मुजब भारत में गेंडा की संख्या 3000 सुधी लई जवानो लक्ष्यांक रखायो छे। हवे प्रश्न याद रखवानो छे कि गेंडा परियोजना मुजब गेंडा की संख्या में वधारो करवा माटे कई व्यूहरचना गोठवामां आवेली छे अथवा कयो प्रोजेक्ट छे ए अमल में मुकायेलो छे। तो याद रखवानो छे 2020 सुधी में आपणे 3000 संख्या सुधी आ एक सींगी गेंडा की संख्या करवानी छे, एटले के 3000 थी ओछी थई गई थी, तो 3000 सुधी 2020 માં પહોંચાડવાની છે, એક ટાર્ગેટ આપ્યો છે। તો એ પ્રોજેક્ટનું નામ શું છે? તો રાઇનો વિઝન, એ પણ શોર્ટ ક્વેશ્ચન યાદ રાખવાનું છે। હવે ગેંડાની સંખ્યા ઓછી થઈ એની પાછળનું કારણ શું છે? તો કે ગેંડાની જે આગળ સિંગ છે એ એક સિંગ છે, એ સિંગ છે આંતરરાષ્ટ્રીય લેવલે એ સિંગની ખૂબ જ ડિમાન્ડ છે, એમાંથી દવા બને છે અને એની કિંમત પણ કાફી ઊંચી છે। એટલે એક સિંગી ગેંડાનો શિકાર બહુ મોટી સંખ્યામાં થતો હતો અને એની સંખ્યામાં ઘટાડો થયો, પણ આ દવા બનાવવી એ જરૂરી છે એટલે ગેંડાની સંખ્યા જાળવવી જરૂરી છે, એટલે આ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે। આ યોજનાની શરૂઆત છે 27 માર્ચ 1987માં થયેલી હતી। ત્યાર પછી આટલું જાણવું ગમશે, એ પણ એક સિંગી ગેંડા વિશે જ માહિતી આપી છે। અસમમાં બ્રહ્મપુત્રના દલદલના ક્ષેત્રો બંગાળના સુંદરવનના વિસ્તારોમાં તે જોવા મળે છે। તેના શિંગડામાંથી દવા બનાવવા તેનો શિકાર થાય છે। તે એક તૃણાહારી જીવ છે, સંરક્ષણના પ્રયાસોથી તેની સંખ્યા વધી છે, એટલે હાલમાં એ વધવામાં છે। ચોથી પરિયોજના ઘડિયાળ પરિયોજના, મગરની એક પ્રજાતિ છે, તમને ચિત્રમાં જોઈ શકો છો। બે ગુણનો પ્રશ્ન છે ઘડિયાળ પરિયોજના વિશે। ઘડિયાળ મગરની એક પ્રજાતિ છે, એક માર્કનો પ્રશ્ન છે। મીઠા પાણીમાં જોવા મળતી મગરની આ પ્રજાતિ 1970ના દશકામાં લુપ્ત થવાના આરે હતી, ત્યારે ભારત સરકારે સમયસરના પગલાં લઈ આ પરિયોજના શરૂ કરી। હવે આ જે ઘડિયાળ એટલે કે મગર છે, એ મગર મીઠા પાણીની અંદર જોવા મળે, ઘડિયાળ નામની જે મગરની જાત છે એ મીઠા પાણીમાં જોવા મળે છે, જે ગંગા અને બ્રહ્મપુત્ર નદીના ઊંડાવાળા એકદમ શાંત અને ઊંડા પાણીમાં જોવા મળે છે। આપણે ગંગે ડોલ્ફિનની પણ આગળ વાત કરી ગયા હતા। હવે આ જે મીઠા પાણીમાં જોવા મળતી મગરની આ પ્રજાતિ છે એ 1970ની અંદર જ્યારે ગણતરી કરવામાં આવી ત્યારે ખબર પડી કે એની સંખ્યા ખૂબ ઘટી રહી છે, લુપ્ત થવાના આરે આવી ગઈ છે, એટલે આપણી સરકારે એની પરિયોજના બહાર પાડેલી છે, એ પણ બે ગુણના પ્રશ્નમાં યાદ રાખવાનું છે। ત્યાર પછી ગીધ પરિયોજના, ગીધ પરિયોજના વિશે જણાવો, તો એ પણ બે ગુણનો પ્રશ્ન થયો। શોર્ટ ક્વેશ્ચન, ગીધ એ કુદરતનો સફાઈ કામદાર છે, બરાબર, એક માર્કનો પ્રશ્ન યાદ રાખવાનો। કુદરતનો સફાઈ કામદાર તરીકે કોણ કોને ગણવામાં આવે છે? તો ગીધને। તે મૃત ઢોરનું માંસ ખાય છે। ભારતમાં ગીધની કુલ 9 પ્રજાતિઓ જોવા મળે છે, એક માર્કનો શોર્ટ ક્વેશ્ચન, કેટલી પ્રજાતિઓ જોવા મળે? તો 9। ગીધોની સંખ્યામાં થયેલા અસાધારણ ઘટાડાને લીધે 2004થી આ યોજના શરૂ કરાઈ છે, તો એક માર્કનો પ્રશ્ન। ગીધ પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવેલી છે? તો ઈસવીસન 2004। છેલ્લી પરિયોજના હિમદીપડા પરિયોજના, હિમદીપડા પરિયોજના વિશે જણાવો અથવા લખો, તો બે ગુણનો પ્રશ્ન।
હિમાલયમાં લગભગ 3000 મીટરની ઊંચાઈએ જોવા મળતી આ પ્રજાતિ બરફમાં રહે છે। હવે હિમાલયના બરફવાળા વિસ્તારમાં રહે છે એટલે હિમદીપડાના નામથી ઓળખાય છે, જે હિમાલયના તળેટી વિસ્તારથી 3000 મીટરની ઊંચાઈવાળા વિસ્તારમાં જ્યાં બરફ છવાયેલો છે એ બરફવાળા ભાગમાં રહે છે। ત્યાર પછીનો મુદ્દો એક માર્કના પ્રશ્નમાં યાદ રાખવાનો છે। પ્રશ્ન એમ છે કે હિમદીપડા પરિયોજના શા માટે શરૂ કરવામાં આવેલી છે, તો એનો જવાબ છે સ્થાનિક લોકોમાં હિમદીપડા બાબતે જાણકારી વધે અને તેના સંરક્ષણ માટે લોકો જાગૃત થાય તે હેતુથી ઈસવીસન 2000માં આ પરિયોજના શરૂ થઈ। આખો મુદ્દો લખવાનો છે ક્યારે ખાલી શરૂ થઈ એમ કે તો ઈસવીસન 2000 યાદ રાખવાનું, પણ આખો મુદ્દો એમ કીધો છે કે પરિયોજના શા માટે શરૂ થઈ, તો ત્યાંના સ્થાનિક લોકો છે હિમદીપડા વિશે વધુ જાણકારી મેળવે અને તેના સંરક્ષણ લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી ઈસવીસન 2000માં આ પરિયોજના શરૂ કરાઈ છે। આ મુદ્દો અહીંયા પૂર્ણ થાય છે હિમદીપડા પરિયોજના વાળો। ત્યાર પછી આ ઉપરાંતથી આપ્યું છે એમાં 3-4 યોજનાઓ આપી છે, એ યોજનાઓની થોડી ઘણી વધારાની માહિતી પણ આપો છો। એમાં આપી છે કશ્મીરી હંગુલ પરિયોજના। હવે આ કશ્મીરી હંગુલ પરિયોજના એટલે એક લાલ હરણ છે, રેડિએટર પ્રજાતિનું લાલ હરણ છે, તે કશ્મીર અને હિમાચલ પ્રદેશમાં જોવા મળે છે। દચીગામ રાષ્ટ્રીય ઉદ્યાનમાં તે વધુ જોવા મળે છે। જમ્મુ કાશ્મીરનું તે રાજ્ય પશુ પણ છે, એટલે કે પ્રાણી છે, અને 1978માં એ શરૂ થયેલી હતી। ત્યાર પછીનો મુદ્દો આપ્યો છે, વધારાની જે માહિતી આપું છું ટેક્સ્ટ બુકમાં છે એ તમારે યાદ રાખવાની છે કે ભાઈ કશ્મીરી હંગુલ પરિયોજના કયા પ્રાણી માટે, તો હરણ માટે, બાકીની માહિતી તમારે યાદ રાખવાની જરૂર નથી। ત્યાર પછી લાલ પાંડા પરિયોજના જે પૂર્વના શીત વનોમાં જોવા મળે, તો પૂર્વની અંદર અરુણાચલ પ્રદેશ આવેલો છે, તો આ અરુણાચલ પ્રદેશના જંગલી વિસ્તારની અંદર એ જોવા મળે છે। કેલ્ટ બિયરના નામથી તે ઓળખાય છે અને 1996માં આ યોજના શરૂ થયેલી હતી લાલ પાંડા પ્રાણીને બચાવવા માટે। ત્યાર પછી છે શોર્ટ ક્વેશ્ચનમાં, આઈએમપી શોર્ટ ક્વેશ્ચનમાં યાદ રાખવાનું છે, બોર્ડની અંદર આ શોર્ટ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો પણ છે। મણિપુરમાં જોવા મળતી એક વિશિષ્ટ હરણની પ્રજાતિ માટે મણિપુર થામિલ પરિયોજના શરૂ થયેલી છે। એક માર્કનો પ્રશ્ન કે મણિપુરમાં જોવા મળતી એક વિશિષ્ટ હરણની પ્રજાતિને બચાવવા માટે કઈ યોજના અમલમાં મુકાયેલી છે અથવા શરૂ કરવામાં આવેલી છે, તો તમારે યાદ રાખવાનું છે મણિપુર થામિલ પરિયોજના અથવા મણિપુર થામિલ પરિયોજના શેના માટે, તો હરણની પ્રજાતિને બચાવવા માટે। આ યોજના છે એ મણિપુરના જંગલોની અંદર આવેલે છે, આ હરણ છે મણિપુરના જંગલોમાં જોવા મળે છે। 1977માં આ યોજના શરૂ કરવામાં આવેલી છે। ત્યાર પછી લાસ્ટ ગંગા ડોલ્ફિન, બરાબર, ગંગા બ્રહ્મપુત્ર નદીમાં જોવા મળતી ગંગા ડોલ્ફિન જે ગંગેઈ ડોલ્ફિનના નામથી ઓળખાય છે, તો એ ગંગા ડોલ્ફિન પરિયોજના પણ કાર્યરત છે, બરાબર। તો ગંગેઈ ડોલ્ફિનને બચાવવા માટે આ અથવા એના સંરક્ષણ માટે આ ગંગેઈ ડોલ્ફિન માટેની જે પરિયોજના છે શરૂ થયેલી છે। અહીંયા આપણી પરિયોજના પૂર્ણ થાય છે। આઈએમપી પરિયોજના આપી દઉં, વાઘ પરિયોજના, હાથી પરિયોજના અને ગેંડા પરિયોજના છે એ બોર્ડની અંદર પૂછાઈ શકે તેવા પ્રશ્નમાં આવે છે, એટલે વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે। અહીંયા આપણી બધી પરિયોજના પૂર્ણ થાય છે। ફરી મળીશું નવા મુદ્દા સાથે નેક્સ્ટ વિડીયામાં। થેન્ક્સ ફોર વોચિંગ।